મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે આપણે ધોરણ 2માં શું કરશું, અહીંયા કને પોયમ ગાશું. આપણે આગળ એનિમલના નામ અને લખી લીધું, પછી અહીંયા કને કલર પણ પૂર્યા કે જ્યાં આવો શબ્દ હોય ત્યાં તમને આવો સ્પેલિંગ દેખાય ત્યાં તમારે શું કરવાનો હતો, મનગમતો કલર પૂરવાનો હતો. અહીંયા શોધી અને અહીંયા કને આપણે મનગમતો કલર પૂરવાનો હતો, જે સાચું હોય એનામાં એ યાદ થઈ ગયું. એના પછી હવે આપણે અહીંયા શું કરવાનું છે, અહીંયા કને આપણે એક ચિત્ર આપેલું છે, એનામાં શું છે, એક ઘર છે, એક છોકરો ઊભો છે એટલે કે એક માલિક છે, માણસ છે, એક ઘેટું છે અને ત્રણ ગુણી છે. તો અહીંયા કને શું છે, એક અહીંયા પોયમ પણ આપેલી છે. શું પોયમ છે? બાપ બાપ બ્લેક શીપ, હેવ યુ એની વૂલ? તો અહીંયા કને જે માણસ છે એ કેને પૂછે છે, આ શીપ એટલે કે ઘેટાને પૂછે છે. આગળ આપણે જોઈ ગયા ને કે ઘેટાને શું કહેવાય છે, શીપ. અહીંયા કને જો આ છે શીપ, તો શું છે એને કહેવાય ને ઘેટું. તો અહીંયા કને પણ ઘેટું આપેલું છે. તો એ શું પૂછે છે, આ માણસ શું કહે છે, બાબા બ્લેક શીપ એટલે કે કેવું ઘેટું છે, કાળું. એટલે શું પૂછે છે, બાબા બ્લેક શીપ હેવ યુ એની વૂલ? વૂલ એટલે કે ઊન. ઊન છે તમારી પાસે, ઘેટા પાસે ઊન હોય ને, તો ઊન શું કહે છે, યસ સર યસ સર, થ્રી બેગ ફૂલ. તો એ શું કહે છે, હા મારી પાસે શું છે, ત્રણ બેગ ફૂલ છે. આ ત્રણ બેગ દેખાય છે એ શું છે, ફૂલ છે એટલે કે ઊનની ભરેલી છે. પછી શું કહે છે, ઘેટું જ બોલે છે, વન ફોર માય માસ્ટર એન્ડ વન ફોર માય ડેમ. એટલે કે શું કહે છે, વન ફોર માય માસ્ટર. માસ્ટર એટલે કે એનો જે માલિક છે, એક એના માટે છે. પછી વન ફોર માય ડેમ, ડેમ એટલે કે મારી જે માલકીન છે એના માટે છે. પછી વન ફોર ધ લિટલ બોય હુ લેઝ ડાઉન ઓન ધ લેન એટલે કે એક નાનો છોકરો છે જે નીચેની લાઇનમાં રહે છે એના માટે છે. તો અહીંયા કને આખી પોયમમાં શું કીધું છે, બાપ બાપ બ્લેક શીપ હેવ યુ એની વૂલ? પછી યસ સર થ્રી બેગ્સ ફૂલ, વન ફોર માય માસ્ટર એન્ડ વન ફોર માય ડેમ, વન ફોર ધ લિટલ બોય હુ લેઝ ડાઉન ધ લેન. આ તમારે પોયમ ગાવાની છે અને આમાં તમારે મનગમતા કલર પૂરવાના છે. હવે તમે કયા કલર પૂરશો, તો એક ઘેટું કાળા કલરનું, અહીંયા કને શું કીધું છે, બ્લેક શીપ. અહીંયા કને તમે કાળો કલર પણ પૂરી શકો, પછી બીજો કયા કલર પૂરી શકાય, વ્હાઇટ પણ હોય, પછી કાબરો પણ હોય એટલે કે વ્હાઇટ બ્લેક પણ હોય ભેગા, એવી રીતે તમે અહીંયા કને મનગમતો કલર પૂરી શકો. ને અહીંયા કને ઊનમાં પણ તમારે બ્લેક અથવા તો વ્હાઇટ કલર પૂરવાનો છે, અને અહીંયા કને તમને જે ગમતો હોય એ કલર પૂરવાનો છે. આટલું આજનું તમારું ગૃહ કાર્ય છે અને આ પોયમ તમારે ગાવાની છે. જેવી રીતે ગાઈ એવી રીતે તમારે આનો મેં અનુવાદ પણ કર્યો છે. અસ્તુ.